હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અંશુ કુકિંગ પર. આજે બનાવવાના છે કેરી અને ગાજરની સીરનું અથાણું. એના માટે આપણે લીધી છે 1.5 કિલો કેરી લીધી છે. તો હવે આપણે કેરીને હવે આપણે હળદર અને મીઠાવારી કરીને આખી રાત પલાળી રાખશું. એક મોટો ચમચો આપણે હળદરનો ઉમેરશું. ત્રણ ચમચી આપણે મીઠું ઉમેરશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે આખી રાત પલાળી, આખી રાત આપણે આને પલાળી રાખશું એટલે કેરીમાંથી એકદમ પાણી છૂટું થઈ જશે. એ પાણી છૂટું પડશે એનું જ આપણે ગાજરની શીરું આપણે એમાં પલાળી દઈશું. ગાજરની શીરું આપણે અગાઉથી જ સૂકવીને રાખી હતી. હવે આપણે કેરીનું પાણી એકદમ છૂટું થઈ જાય એટલે આપણે આની અંદર એનું પાણીથી પલાળી રાખશું. હવે આપણે થાળ ઢાંકીને રાખી દઈશું આખી રાત માટે. આખી રાત પલાળ્યા બાદ હવે આપણે એને 4 થી 5 કલાક આપણે સૂકવી રાખશું કેરીને. છૂટી છૂટી આવી રીતે આપણે એકદમ સૂકવી દઈશું કેરીને એટલે એકદમ સુકાઈ જાય. આપણે આ પંખા નીચે સુકવશું 4 થી 5 કલાક. ઓલ તડકે સુકવશું તો એકદમ ઓલી કેરી એકદમ કડક થઈ જશે. આ એવી ને એવી એકદમ પોચી રહેશે. ગાજરની શીરું પણ આપણે રાતે પલાળી દીધી હતી, આખી રાત પલળી ગઈ છે તો હવે આપણે એને પણ સૂકવી દઈશું. ગાજરની શીરું આપણે હવે પંખા નીચે જ સૂકવશું. હવે આપણે કેરીના અથાણાનો મસાલો તૈયાર કરશું. 150 ગ્રામ રાઈના કુરિયા, 150 ગ્રામ મેથીના કુરિયા, 150 ગ્રામ ધાણાના કુરિયા, 1 કિલો ગર ભીલી ચટણી આપણે સ્વાદ અનુસાર લેશું. નમક સ્વાદ અનુસાર, તીખા અને લવિંગ અને હિંગ. હવે આપણે તેલ ગરમ કરી લઈશું વઘાર માટે. તેલ આપણે ગરમ કરી લીધું છે. તેલ જોઈ શકો ફૂલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. હવે આપણે 3 પૂરી એકસાથે નાખી દઈશું. આ રીતે હવે આપણે તીખાને લવિંગ નાખો. હવે આપણે હિંગ નાખશું. ગરમ તેલ કરેલું હતું એને આપણે નાખશું એટલે વઘાર એકદમ થઈ જશે. વઘાર કરીને હવે આપણે આને ઢાંકી દઈશું આ રીતે એટલે એકદમ સુગંધ બેસી જશે. ગરને આપણે આ રીતે છીણી લેશું.
વઘાર કરેલો આપણે જોઈ શકીએ એકદમ થરી ગયો છે. તો હવે આપણે એની અંદર આપણે ચટણી અને મીઠું અને ગળ ઉમેરીશું. આપણે 3-4 ચમચી ચટણી ઉમેરીશું. ત્રણ ચમચી મીઠું નાખશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે કેરી ઉમેરીશું. કેરી એકદમ સુકાઈને તૈયાર છે. હવે કેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગાજરની શીરું ઉમેરીશું. હવે કિલો એક ગર આપણે મેસો છીણી લીધો છે. તેલને આપણે વઘાર કરેલો છે, તેલ એકદમ ઠરી ગયું છે. તો હવે આપણે એને અથાણા અંદર ઉમેરી દઈશું. આટલા અથાણામાં 2 કિલો જેટલું તેલ જોશે. બધું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે ગરને એકદમ ગળી જાય ત્યાં સુધીમાં આપણે 2 દિવસ માટે આ રીતે રાખશું અને હલાવતા રહીશું. 2-3 કલાક માટે આપણે પછી આ રીતે મિક્સ કરતા રહીશું, આ રીતે હલાવતા રહીશું. એટલે એકદમ અથાણું મિક્સ થઈ જાય અને ગળ આપણો રહ્યો એકદમ ગળી જશે. તો તૈયાર છે આપણે કેરી ગાજરનું અથાણું. 2 દિવસ પછી અથાણું ગળી જાય એટલે આપણે આને કાટની વેણી અંદર ભરી દઈશું. તૈયાર છે ગાજર કેરીનું અથાણું. આવી જાવ નવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.